ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે અંગ્રેજી. એમાં આપણે આજે જોવાનું છે પ્રકરણ નંબર 9, એ ટુ એમ સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો બધા જ બાળકો પોતાની બેગમાંથી અંગ્રેજીની ચોપડી અને પેન્સિલ કાઢે. ખોલી અંગ્રેજીની ચોપડી. અંગ્રેજીની ચોપડીમાં પેજ નંબર 36 ખોલો બધાય. એમાં શું આપેલું છે? પ્રકરણ નંબર 9, એ ટુ એમના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. આપણને એ ટુ એમ, એ થી એમ સુધીની એબીસીડી આપેલી છે. એ એબીસીડી ઉપરથી આપણને તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપેલા છે. ચિત્રની સાથે, શેની સાથે આપેલા છે? ચિત્રની સાથે. જો અહીંયા આપણને એ લખેલો છે, જે ચિત્ર શેનું છે? કીડીનું. શેનું છે? કીડીનું. તો કીડીનો સ્પેલિંગ શું થશે? એ એન ટી. શું થશે? એ એન ટી. એન્ટ ઉચ્ચારમાં શું લખાશે? એન્ટ. એન્ટ એટલે કીડી, અર્થમાં આવશે કીડી. લખો સ્પેલિંગ બધા. એ એન ટી. સ્પેલિંગ લખો બધા. એ એન ટી. બોલતા જાજો બધા. એ એન ટી. ઉચ્ચાર લખો હવે બધાય. એ એન્ટ એટલે અર્થમાં લખો કી ડી. શું આવશે? કી ડી. એ એન ટી. એન્ટ એટલે કીડી. કીડીનું ચિત્ર પણ તમારે યાદ રાખવાનું છે. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ મોઢે પણ કરવાના છે. પછી શેનું ચિત્ર આપેલું છે? બીફોર બેટ. બીફોર બેટ. બેટનું ચિત્ર આપેલું છે. તો બેટનો સ્પેલિંગ શું થશે? બી એ ટી. શું થશે? બી એ ટી. ઉચ્ચારમાં આવશે બેટ અને અર્થમાં પણ આવશે બેટ એટલે બેટ. લખો બધા સ્પેલિંગ. બી એ ટી. બી એ ટી. લખ્યો બધાએ? બેટ. લખો ઉચ્ચાર અને અર્થ લખો બેટ. બોલો બધા. બી એ ટી. બેટ એટલે બેટ. બી એ ટી. બેટ એટલે બેટ. પછી સી ફોર કેપ. સી ફોર કેપ. કેપ એટલે ટોપી. કેપ એટલે શું થશે? ટોપી. આપણને ટોપીનું ચિત્ર આપેલું છે. તો ટોપીનો સ્પેલિંગ શું આવશે? જો અહીંયા લખેલો છે સી એ પી. શું આવશે? સી એ પી. એને શું વચાય ઉચ્ચારમાં? કેપ. શું વચાય? કેપ. અને ગુજરાતીમાં શું લખાશે? અર્થ આવશે એનો ટોપી. લખો બધા સ્પેલિંગ. સી એ પી. સી એ પી. ઉચ્ચાર લખો બધા. કે પ. અને અર્થ લખો બધા. ટો પી. હવે બોલો બધાય. સી એ પી. કેપ એટલે ટોપી. બધાએ જોરથી બોલવાનું છે. બોલો બધાએ. સી એ પી. કેપ એટલે ટોપી. પછી આપણને આપેલું છે ડી ફોર ડોલ. શું આપેલું છે? ડી ફોર ડોલ. ડોલ એટલે ઢીંગલી. અહીંયા આપણને ઢીંગલી આપેલી છે. તો ઢીંગલીનો સ્પેલિંગ શું થશે? ડી ડબલ ડી ઓ ડબલ એલ. શું થાય?
ડી ઓ ડબલ એલ, ઉચ્ચારમાં લખાય ડોલ, અને અર્થમાં આવશે ઢીંગલી. શું આવશે? ઢીંગલી. લખો સ્પેલિંગ બધા. ડી ઓ ડબલ એલ, ઉચ્ચાર લખો બધાય ડો લ, અને અર્થ લખો બધાય ઢીંગલી. બોલો બધાય ડી ઓ ડબલ એલ, ડોલ એટલે ઢીંગલી. ડી ઓ ડબલ એલ, ડોલ એટલે ઢીંગલી. પછી શું આપેલું છે? ઈ ફોર આઈ, ઈ ફોર આઈ, તો આઈ એટલે આંખ, આઈ એટલે આંખ, આંખનું ચિત્ર આપેલું છે. તો આંખનો સ્પેલિંગ શું થશે? ઈ વાય ઈ. શું થશે? ઈ વાય ઈ. ઉચ્ચારમાં આવશે આઈ. શું આવશે? આઈ. અને અર્થ શું થશે તેનો? આખ. શું થશે? આખ. લખો સ્પેલિંગ ઈ વાય ઈ. લખ્યો સ્પેલિંગ, ઉચ્ચાર લખો બધાય આ ઈ, અને અર્થ આવશે આ ખ. લખો બધા. લખાઈ ગયું બધાને? બોલો બધા ઈ વાય ઈ. આઈ એટલે આ ખ. ઈ વાય ઈ. આઈ એટલે આખ. હવે શું આપેલું છે? એ ફોર ફેન. શું આપેલું છે? એ ફોર ફેન, તો ફેન એટલે પંખો. શું થશે? ફેન એટલે પંખો. તો ફેનનો સ્પેલિંગ શું આવશે? એ એન. શું આવશે? એ એન. ઉચ્ચારમાં લખાય ફેન. શું આવશે ઉચ્ચાર? ફેન. અને અર્થ આવશે તેનો પંખો. તો લખો સ્પેલિંગ બધા. એ એન, એ એન. ઉચ્ચાર લખો બધાય ફેન. અને અર્થ લખો બધા પંખો. લખાઈ ગયું બધાને? બોલો બધાય એ એન, ફેન એટલે પંખો. એ એન, ફેન એટલે પંખો. બાજુના પેજ ઉપર જોવો બધાય. જી ફોર ગન. શું આપેલું છે? જી ફોર ગન. જી ફોર ગન એટલે બંદૂક. આપેલું છે બંદૂકનું ચિત્ર. બંદૂકનો સ્પેલિંગ જી યુ એન. ઉચ્ચારમાં આવશે ગન, અર્થમાં આવશે બંદૂક. તો લખો બધા સ્પેલિંગ જી યુ એન, જી યુ એન. ઉચ્ચાર લખો બધાય ગ ન. લખો. હવે અર્થ લખો બધાય બંદૂક. બોલો બધા. હવે જી યુ એન, ગન એટલે બંદૂક.
GUN ગન એટલે બંદૂક. પછી શું આપેલું છે? H ફોર હિલ. હિલ એટલે શું થશે? ડુંગર. આપણને ડુંગરનું ચિત્ર આપેલું છે તેને હિલ કહેવાય અંગ્રેજીમાં. શું કહેવાય? હિલ. તો હિલનો સ્પેલિંગ HILL. HILL ઉચ્ચારમાં આવે હિલ, અંગ્રેજી ઉચ્ચાર હિલ, અને ગુજરાતીનો અર્થ થશે ડુંગર. તો લખો બધા સ્પેલિંગ HILL. ઉચ્ચાર લખો બધા હિલ, અને અર્થ લખો બધાય ડુંગર. લખાઈ ગયું બધાને? બોલો બધાય HILL. હિલ એટલે ડુંગર. HILL એટલે ડુંગર. પછી શું આવશે? I ફોર ઇંક. ઇંક એટલે શાહી થાય. આપણને બ્લુ કલરની શાહી આપેલી છે, શીશીમાં ભરીને આપણને આપેલી છે. આપેલી છે ને બ્લુ કલરની, એ શાહી કહેવાય. શું કહેવાય? શાહી. તો શાહીનો સ્પેલિંગ શું આવશે? INK. શું આવશે? INK. ઇંક ઉચ્ચાર શું થશે તેનો? ઇંક. અને ગુજરાતી અર્થ થશે તેનો શાહી. શું થશે? શાહી. લખો સ્પેલિંગ INK. ઉચ્ચાર લખો બધાય ઇંક. અને અર્થ લખો બધા શાહી. બોલો બધાય INK. ઇંક એટલે શાહી. INK. ઇંક એટલે શાહી. પછી શું આપેલું છે? જે ફોર જાર. જાર એટલે શું થાય? આપણને શેનું ચિત્ર આપેલું છે? બરણી. શેનું આપેલું છે? જાર એટલે બરણી. તો એનો સ્પેલિંગ શું આવશે? JAR. શું આવશે? JAR. ઉચ્ચારમાં લખાય જાર, અને અર્થ આવશે તેનો બરણી. લખો સ્પેલિંગ બધાય JAR. ઉચ્ચાર લખો બધાય જાર, અને અર્થ લખો બધાય બરણી. લખાઈ ગયું બધાને? બોલો બધાય JAR. જાર એટલે બરણી. બધાએ જોરથી બોલવાનું છે JAR. જાર એટલે બરણી. પછી શું આપેલું છે? કે ફોર કી. કી એટલે શું થશે? આ શેનું ચિત્ર છે? ચાવી. કીને શું કહેવાય? ચાવી. તો તેનો સ્પેલિંગ શું આપેલો છે? KEY. અને ઉચ્ચારમાં આવશે કી, અને અર્થ કહેવાય ચાવી. તો લખો સ્પેલિંગ એનો KEY. ઉચ્ચાર લખો કી, અને અર્થ લખવાઓ ચાવી.
લખ્યું બધાએ, બોલો બધાએ. કે ઈ વાય, કી એટલે ચાવી. કે ઈ વાય, કી એટલે ચાવી. હવે એલ ફોર લોક, શું આપેલું છે? એલ ફોર લોક. લોક એટલે શેનું ચિત્ર છે? તાળાનું. લોક એટલે શું થાય? તાળું. તો એનો સ્પેલિંગ શું આપેલો છે? એલ ઓ સી કે. ઉચ્ચારમાં આવે લોક, અને ગુજરાતીમાં અર્થ આવે એનો તાળું. તો લખો બધા સ્પેલિંગ, એલ ઓ સી કે. ઉચ્ચાર લખો લો ક, અને ગુજરાતી એનો અર્થ થાય તાળું. લખો બધાય. બોલો બધા. એલ ઓ સી કે, લોક એટલે તાળું. એલ ઓ સી કે, લોક એટલે તાળું. પછી આવે છે એમ ફોર મેન. એમ ફોર મેન, તો એમ મેન એટલે માણસ. મેન એટલે માણસ. માણસનો સ્પેલિંગ આવે એમ એ એન. ઉચ્ચારમાં લખાય મેન, અને ગુજરાતી અર્થ થશે માણસ. લખો સ્પેલિંગ એમ એ એન. ઉચ્ચાર આવશે તેનો મે ન, અને ગુજરાતી અર્થ થશે માણસ. લખાઈ ગયું બધાને? બોલો બધાય. એમ એ એમ મેન એટલે માણસ. એમ એ એમ મેન એટલે માણસ. હવે તમારે આ ચોપડીમાં પૂરું થઈ ગયું. જેને બાકી હોય તેને પૂર્ણ કરવાનું છે. અને આ એ ટુ એમ સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તમારે અંગ્રેજીની ચાર લીટીને એટલે કે પાકી નોટમાં તમારે એકવાર સારા અક્ષરે લખવાના છે. ચિત્ર સાથે, શેની સાથે? ચિત્ર દોરીને તમારે સારા અક્ષરે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એકવાર લખીને મોઢે કરવાના છે. બધાને મોઢે કરવાના છે, ફરજિયાત.